તથા એસપીસી દીપક નગાડી સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ એલસીબી તથા સુરેન્દ્રનગર ડિવિઝનની ટીમે 15 જેટલા હથિયારો તેઓની સૂચના મુજબ હાલમાં જે ચૂંટણી ચાલી રહી છે ચૂંટણી શાંતિપૂર્ણ અને વ્યવસ્થાની રીતે શાંતિપૂર્ણ રીતે પૂરી થાય એના આયોજનના ભાગરૂપે અને સીધા માર્ગદર્શન હેઠળ ગુપ્ત બાતમીના આધારે 15 જેટલા હથિયારો પકડી પાડેલ છે, જેમાં 7 પિસ્તોલ છે અને 8 રિવોલ્વર છે. એ તમામ દેશી ઇન્ડિયન મેડ બનાવેલી છે અને 3 કાર્ટિસ પકડી પાડેલ છે. એક સ્વિફ્ટ કાર છે, સ્વિફ્ટ કારના તમામની કિંમત મળી 6,36,000ની કિંમત આકારવામાં આવી છે. ટોટલ 9 આરોપી પકડવામાં આવેલ છે. 5 આરોપીઓ અત્યારે હાજર છે, બાકીના આરોપીઓ કોર્ટમાં રિમાન્ડ લેવાની તજવીજ કરતા બાકીનાને કોર્ટ કસ્ટડીમાં મોકલી આપેલ છે. વધુ તપાસ તજવીજ માટે 5 જુદી જુદી ટીમો બનાવી જુદા જુદા જગ્યાએ એને મોકલવામાં આવેલ છે. આમાં વધુ પડતા પાકડી, સિટી એ, સિટી બી, લખતર, બજાણા, ધાંગધ્રા જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં ગુના દાખલ કરવામાં આવેલ છે. એ તમામની તપાસ એલસીબી પીઆઈ શ્રી એન કે વ્યાસ સાહેબ કરી રહ્યા છે. આ તપાસમાં તેમજ આરોપી પકડવામાં એલસીબીના શ્રી લાલજીભાઈ, કિશોરભાઈ, ધર્મેન્દ્રસિંહ, નિકુલસિંહ, પ્રવીણસિંહ, રવિભાઈ, વિજયસિંહ, યુવરાજસિંહ, જે જે પરમાર, ચમનલાલ, હિતેશભાઈ, દીપકભાઈ તથા રાજભા, તેમજ ડિવિઝનના શ્રી અયુબભાઈ, બળવંતસિંહ તથા મહેન્દ્રસિંહની આખી ટીમ હતી. અને હાલમાં પણ 5 ટીમો જુદી જુદી જગ્યાએ તપાસ તજવીજમાં છે. બીજા આરોપીઓ મળવાની પૂરેપૂરી સંભાવના છે, તેમજ હથિયારો પણ મળવાની સંભાવના છે. એની પણ તપાસ તજવીજ ચાલુ છે અને એને જાહેર કરવું એ તપાસના હિતમાં નથી, જેથી એને જાહેર કરી શકાય નહીં. ઝડપાયેલા હથિયારોમાંથી કોઈ ગુનો થયેલું ધ્યાનમાં આવ્યું છે? હાલ સુધી તો નથી આવ્યું, પણ એને તપાસવામાં આવશે અને જો ગુનામાં વપરાયેલું હશે તો તે પણ બહાર લાવવામાં આવશે. આપણે 14 દિવસના રિમાન્ડની માંગણી કરતા છીએ.